પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ફૂલઝાડની ખેતી કરતા ખેડૂતની લોકડાઉનની સ્થિતિમાં રોજીરોટી છીનવાઈ છે. ભેંસાણમાં કોરોના વાયરસમાં સરકારશ્રીના નિયમ મુજબ ચાલી રહેલું લોકડાઉનની સ્થિતિએ ખેડૂતો તેમજ મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા લોકોની રોજીરોટી છીનવાય છે. ભેંસાણ તાલુકાના ખેડૂત જયંતિભાઈ વિચારણીએ 4 વીઘા જમીનમાં ફૂલઝાડની ખેતી કરી, જેમાં અલગ અલગ ફૂલોની ખેતી કરીને મહા મહેનતે ખૂબ જ ખર્ચ કરીને આખરે આ પરિણામ મેળવ્યું છે. ત્યારે લોકડાઉનની સ્થિતિમાં સરકારશ્રીના જાહેરનામા મુજબ મંદિરોને બંધ કરવામાં આવ્યા છે. હાલ તો લગ્ન જેવા કાર્યક્રમ પણ સંપૂર્ણપણે બંધ છે. જાહેર કાર્યક્રમો બંધ, ફૂલ માર્કેટ અને બજારો પણ બંધ છે. ત્યારે તૈયાર થયેલા જે ફૂલો છે તેનું વેચાણ થતું નથી. ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જતા સરકારશ્રી તરફથી કંઈક છૂટછાટ આપવામાં આવે તેવું સકારાત્મક વલણ અપનાવવા માટેની માંગ ઉઠી છે. કોઈ માર્કેટ ખુલી નથી, મંદિરો બધા બંધ છે, લગનગાળા પણ બધા બંધ છે, જેને કારણે આજે અમારું ખેતી ઉપર જ અમારો જે ફૂલની ખેતી ઉપર જ અમારો જે નિભાવ છે એ અમારે આજે ક્યાં વેચવા જવા એનો ખાલી પ્રશ્ન છે. જો કે આ તો કુદરતી મહામારી છે એટલે કોઈનો દોષ નથી, પણ કંઈક સરકાર આની અંદર જો કંઈક રસ્તો કરે તો અમારા જેવા નાના ખેડૂત જે 4 વીઘાની અંદર અમે ઓન્લી ફોર ફૂલની જ ખેતી કરીએ છીએ, જે ફૂલની ખેતીની અંદરથી જ અમારી જે આજીવિકા છે એ આજીવિકાના પ્રશ્નો માટે જો કંઈક રસ્તાને સરકારને અમારી ખાલી નમ્ર વિનંતી છે કે આની અંદર કંઈક ને કંઈક અમને રસ્તો આપે એવી નમ્ર વિનંતી. હું ભેંસાણથી જયંતિભાઈ ભેંસાણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેંસાણ.